આપણા સૌનો સ્વભાવ, ભાવ અભાવ નો માણીએ આપણે હસતા હસતા લાવ. સાચા ખોટા રીત રિવાજો, સારી નરસી પ્રથા, જીવન રસ્તી છલક છલકતી હાસ્ય સભર આ કથા. અમે બધા કરવી ગુજરાત ને એનું શહેર મજાનું સુરત, એ સુરત નહીં હુરટ લે હુરટ હુરટ. જય કરવી ગુજરાત ને એનું શહેર મજાનું સુરત, સુરત ને સૌ કહેતા હુરટ છે સોનાની મૂરત. એ સુરત માં વસતા પાત્રો તણાવાલ ને વ્યથા, જીવન રસ્તી છલક છલકતી હાસ્ય સભર આ કથા. અમે બધા અમદાવાદમાં ક્યાં કશું કઈ ભણાવે છે, મુંબઈમાં ખૂબ જ સરસ પ્રોફેસર્સ છે. રમણીક જ બરાબર રહેશે અને કોલેજ વેલસન પરીક્ષામાં ઉકાળીને આવ્યા છે. બોલો, આવતી ટમથી તો વડોદરા જ મોકલી દેવો છે. મને એકદમ હોસ્ટેલમાં રાખો, જો નાપાસ થઉને તો વડોદરા મોકલી દેજો બસ. તો હસમુખલાલે આખરે વૈતરણી પાર કરી ખરી. આ તન્મયને કશુંક જોઈએ છે, પણ તમને કહેતા શરમાય છે. એ શિખરની બે કુડી અહીંથી લઈને ગયો છે. કી આ રાખ, નહીં તો કોઈ જોજાશે ને તો એમાં છે. શિખરની વાત અહીંયાથી આગળ વધવી જોઈએ નહીં. મોગોડું કરાવો, પિતાજીએ વિવાહની હા કરી છે. હે કન્યા કઈ? અરે બધાને પસંદ પડે ને એવી છોકરી આપણે પસંદ કરી છે. બિપિન માટે છોકરી શોધી કાઢી છે, વાત તો લગભગ પાકી જ છે. હવે તમારામાંથી કોઈ કશું કઈ કહેવું હોય તો કહી નાખો, એટલે મને પણ ખબર પડે કે મારે કેટલી છોકરી સાથે પરણવું છે. તો પછી મારા તરફથી એક ગણી જ લ્યો. આ તો ભૂણી થઈ, શું કે રડવું એ જ ખબર નથી પડતી. મને લાગે છે કે છન્મુખરાય સાહેબે સર્ક્યુલર જેવો કાગળ લખીને જ આ ગોટાળો કર્યો છે. એ કાગળમાં લખવાનું ભૂલી ગયા કે જવાબ આપવાની છેવટની જવાબદારી આ સર્ક્યુલર લખનાર પોતાને હસ્તક અબાધિત રાખે છે હુકમથી. નિર્મળા, હવે આજે તો ગળું મો થાય એવા કોઈ ચિહ્નો જણાતા નથી, માટે મસાલા વાળી ચા બનાવજે. મંગળા, હવે આમ રડવાથી કઈ નહીં વળે. હમણાં ચાર ચાર ગોળ મારા જ આવવા લાગશે, એમને શું જવાબ આપવો એ નક્કી કરી રાખવું જોઈએ. હવે એમાં નક્કી શું કરવાનું જનુભાઈ, તનુની સાથે પાક્કું જ કરી નાખવાનું. બેનીબેન, આવી બાબતમાં હટ કરવી સારી નહીં, આખરે પરણવાનું બીપીને છે, તમારે નહીં. તનુને મેં જોઈ છે, હું એને નહીં પરણો. ઠીક ત્યારે ઉડડાઈ, હવે આપણું એ કામે શું છે? અને કહું છું સાંભળો છો, તમે ઉઠો. અરે અરે, એવું તો કઈ થાય બા, સૌ સાથે બેસીને બીપીની ભોગ નક્કી કરો, એમ કઈ આપણાથી રિસાવાય નહીં. હા, મંગળાની વાત ખોટી નથી, જરા વિચાર કરી જુઓ સેવકલાલજી. આપણે નરનરામની વાત પણ ક્યાં રાખી છે, અને મંગળાનો પસ્તાવો પણ ઉડી ગયો કે નહીં. હા ભાઈ હા, અમારી પસંદ તો કહાણી નીકળી, પણ આ નિર્મળા તો નવા જમાનાની છે ને, એને કેમ આવું રતન શોધ્યું? સાચી વાત હો, દીન મણિશંકર રાય બહાદુર ખરા, પણ આખા કુટુંબમાં માણસો ખઈ રોગથી મરી જાય છે. પછી તો બાપ તમે જાણો, આ 5 મહિના પહેલા એની મોટી બેન મરી ગઈ. લ્યો, મેં પુષ્પા માટેની વાત પડતી મૂકી, બસ મારી ને મોટા બાની વાત પૂરી થઈ, હવે રહી માની પ્રિયંવદા. જો મંગળા બેટા, ખોટું ના લગાડતી, પણ પ્રિયંવદા 15 વર્ષની થઈને તોય પહેલી ગુજરાતી ચોપડી એને વાંચતા નથી આપડતી. આપણા બિબિન માટે આવી અપણ બહુ લવાતી હશે બેટા. હું તો જાણતી જ હતી, પણ ડેપ્યુટી કલેક્ટરના ધણિયાણીનું અપમાન ના થઈ જાય ને, એટલા માટે ચૂપ રહી. અરે એમાં તમે બધા ખોટું શું કામ લગાડો છો? બાએ કાણી શોધી, નિર્મળાએ માંદી શોધી, અને હું બિન અનુભવી તે મેં અભણ શોધી, એમાં શું થઈ ગયું? ચાલો, ત્રીજું મંગળ પૂરું થયું, હવે વાત રહી શોભારામની લીલીની.
શું ફક્કડ છોકરી છે અને ખૂબસૂરત તો એવી ને ગરબામાં એકકો. હા ભાઈ, વિપિનભાઈ ની જોડી તો આ બાત લાગે. એને ફરવા લઈ જતા તું લાજે નહીં, એટલું જ નહીં લોકોની નજર ઠરે. નથરરામજી, આવું બોલવું સારું તો ના કહેવાય, પણ વાત અમારા દલસુખભાઈના દીકરાના દીકરાની છે એટલે સંકોચ છોડીને કહેવું પડે છે કે છોકરી દેખાવની છે એ વાતમાં ના નહીં, પણ લોકોની નજર ઠરે એ વાતે સમાજમાં બહુ સારી વાતો નથી થતી ભાઈ. તમે શું જનુભાઈ આમ ગોળ ગોળ બોલો છો? આ તો છોકરીની માના લક્ષણ છોકરી માયા છે, આખી નાત જાણે છે અને હું અને અહીં બધા બેઠા છે ને એ જાણે છે. આ તો બોલતા નથી ને એટલું જ. જો એવું જ હોય ને તો ગોડે ના પાડી દેવાની. અરે આમાં તો અમારા બિપિનભાઈની જિંદગીનો સવાલ છે. જય શ્રી કૃષ્ણ કોણ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેણી ગૌરી. જય શ્રી કૃષ્ણ. હું આવી ગયો છું. આ મંગુબેન ની તનુ અંગે મારે બિપિનભાઈ સાથે વાત પાકી કરવાની હતી એટલે. નમસ્તે. 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 આવો આવો બેસો. બચાડે વાળા નમસ્તે. તમે મનસુખરામ ની પ્રિયંબદા ની વાત લાવ્યા છો ને? જી યજમાન. હરિ ઓમ. હરિ ઓમ. આપ મને ના ઓળખ્યો? ના, ક્યાંથી ઓળખો? આપણે મળ્યા જાજે ને. હા હા હા. રાવ બહાદુર દીન મણિશંકર ક્યાંથી આવ્યો? અચ્છા, દીકરી પુષ્પાની જોડે. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. શું વાત છે? તો અને બુદેવાની હાજરી છે ને? છે. બિરાજો આપ શોભારામ ની લીલી ની વાત લઈને આવ્યા છો નહીં? લીલી એટલે રૂપ રૂપ નો અંબાર અને ગુનો નો ભંડાર. ગૌર બાપા, આ ચારે ને અમારે વંદન, પણ હમણાં અમારે બિપિન નો વિવાહ કરવાનો નથી. પણ વેણીબેન, તમે તો નક્કી કર્યું હતું ને? હું ફોક કરું છું બસ. પાન બાન ખાઈ હરામ ના સમાચાર પહોંચી આવો. અમે તો આવું કદી નથી સાંભળ્યું મંગળા બેન, તમે તો દીકરાની માં છો, નક્કી કર્યું તોય પણ કેમ? માથી ભૂલ ના થાય? થાય, કેમ ના થાય? માણસ માત્ર ભૂલને પાત્ર, પણ ભૂલનું કોઈ કારણ તો હોય ને. કેમ બોલ્યા રે? ઉતાવળા ન થાવ, યજમાને કઈક તો વિચાર કર્યો હશે. ચાર ચાર માંગાવ્યા છે તો કારણ મારણ કઈ નહીં. ચાર હોય કે 24, હમણાં અમારો વિચાર નથી અને ભવિષ્યમાં વિચાર કરીશું ત્યારે તમને અવશ્ય જણાવીશું. અત્યારે પધારો. જય શ્રી કૃષ્ણ. અમે બધા. અરે પણ હવે વિપિન ને છોકરી ક્યાંથી મળશે? અરે ગાડી, વિભુભાઈ માટે છોકરી નહીં મળે? એક નહીં, 10-10 હાજર કરીશું. મંગળા, અત્યારે ગમ ખાવામાં સાર છે, ઉતાવળે વિવાહ કરવો તે ઠીક ના કહેવાય. જનુ કાકાની વાત ખોટી નહોતી. ચારે છોકરીઓના સગાવાલાઓએ સારી એવી હોહા મચાવી, પણ મારા પિતાશ્રીના મોભાને કારણે વાત વધી નહીં. પિતાજીએ પણ પોતે કરેલી ભૂલને મનોમન સ્વીકારી લીધી હતી એટલે એ પણ આ બાબતે કંઈ બોલ્યા નહીં. ઉપરથી માને કહ્યું, વિપિન જાતે પસંદ કરે એમાં ખાસ વાંધો કાઢવા જેવું નહીં હોય તો આપણે તે કબૂલ રાખીશું. ખુદને આરામથી બેસવું છે, એની કોઈ ચિંતા જ નથી તમને તો. સારું, હવે તું કહે છે તો જો કોઈ સારી છોકરી મળશે વિપિન માટે તો આપણે નક્કી કરી નાખીશું. બસ થઈ નિરાત, હવે આ બાબતમાં મારે એક પણ ચર્ચા આગળ નહીં જોઈએ. વાત જાણી એટલે મારા બનેવી હસમુખ લાલ સક્રિય થયા. એમના ખાસ મિત્ર નાનાભાઈ અને સલ્લા ભાભીએ આ બીડું ઝડપ્યું. એક બપોરે અમે સૌ મળ્યા ને ચર્ચા ચાલી. નિર્મળા બેન, આ તમારા ભાઈને તો પૈણ ઉપડ્યું હોય એમ લાગે છે, જેને જોવે છે ને હાજ પાડી દે છે. મને તો
શિવશંકર કાકાની તન મને જ યોગ્ય લાગે છે વિપિનભાઈ માટે. હા વાત તો સાચી, પણ એ મારી આગેની સગી થાય છે. માં છે નહીં, શિવશંકરભાઈ ગરડા છે, ઘરમાં બીજું કોઈ છે નહીં. તો નિરાન, સાળા સાડીનો કોઈ લશ્કર જ નહીં હશે એટલે ફાયદો તો ખરો જ ને. અને જતે દાડે શિવશંકરભાઈ નું જે પણ કઈ હશે એ વિપિનભાઈ નું જ છે ને. કેમ, તમને શું લાગે છે વિપિનભાઈ? જેમ તમને લોકોને યોગ્ય લાગે. મેં કહ્યું ને એમની તો હા જ હશે. મને તો લાગે છે કે ગયા જન્મમાં મોટા સુલતાના છે એટલે એમને બધી સ્ત્રીઓ ગમે છે. કેમ ભાઈ? સરલાબેન, તમને કદાચ મશ્કરી લાગશે, પણ મારે તો તનમન સાથે જ પરણવું છે. હવે તમે બધા મારી મદદ કરો તો તમારો ખૂબ ખૂબ આભાર. મારે તો હવે તનમન જ. એ લોકોએ ધીમે ધીમે મારી ને તનમનની મુલાકાતની વાત પણ કડાવી જાણી. હવે એ બધા મને મદદરૂપ થવા તૈયાર હતા. વાત મારા માતા પિતા સુધી પહોંચી અને એમણે પણ હા પાડી. બંને પક્ષની મંજૂરી પછી અમારો વિવાહ નક્કી થયો. આમ તો હું જોવે, તું જે જોવા માંગે તને જોવા નહીં મળે. અને જમવામાં ધ્યાન રાખજે, તું તો આંખોથી ધરાઈ જઈશ, પણ અમે ભૂખા રહેશું. અને અમે કાં જોઈએ? શું કહ્યું કાકા? કશું નહીં કશું નહીં. કાકા કહે છે ભૂખ બહુ લાગી છે અને પાછું અમારે જવાનું પણ મોડું થઈ રહ્યું છે. અરે ભાઈ જલ્દી પીરસો, કુમારને મોડું થાય છે. લો બિપિન કુમાર, તમારી મીઠાઈ તો ના આવી, ખાઓ ખાઓ. શું કાકા તમે હવે? પણ કાકા આ તો શાક રોટલી છે. તમારા હાથે કઈ બી પીરસાય ને તે સારું જ લાગે, પણ ખાસ માણસ ના હાથે જો શાક બી પીરસાય ને તો મીઠું લાગે. તમને નહીં સમજાય. વિવાહના દિવસે હું સાસરે જમવા ગયો ને તનમન મારા ઘેર આવી. મારે એને મળવું હતું એટલે ઝટપટ પરવારી હું પણ ઘેર આવી પહોંચ્યો. નિર્મળાએ કંઈક બાનું કાઢીને તનમનને ઉપર મારા ઓરડામાં રોકી રાખી હતી. હું ઉપર દોડી ગયો. કોઈ જોઈ જશે ને તો ફજેતો થઈ જશે. અરે આવતા જશે, લો ભાઈ જટ વાત કરી લે. કોઈ જોઈ જશે ને તો હું તમે ને તનમન ત્રણેયનું આવી બનશે. હું 5 મિનિટ પણ નહીં લગાડું. અને પત્ર લખવાનું સરનામું તો તારા ઘરનું જ આપીશ. હા ભાઈ હા, અત્યારથી જવા હાલ છે તો લગ્ન પછી તો કોણ જાણે શું કરીશ. નોકરીએ પણ નહીં જાય. હવે તું શું શરમાય છે? આ પહેલી વખત જોજો કે શું. ચાલ વાત કરી લે, સમય ના બગાડીશ. જવાબમાં તમે જે કઈ પણ લખો એ અમારા મુંબઈના સરનામે લખજો. અરે તમે બંને મોમાં મગ ભર્યા હોય એમ ઉભા શું થઈ ગયા છો? અને ભાભી આપ પરણ્યા પછી મને યાદ રાખશો કે પછી ભૂલી જશો? ના યાદ રાખું તો આનાથી પણ જોરથી ઠપકો આપજો. ભલે ભાઈ, આ છેલ્લી તક, હું જાઉં છું અને ભાભી અડધી મિનિટ પણ નીચે આવી જજો. તન્મન નથી બોલું. હું તને બોલાવું છું તે તને ગમે છે ને? ગમે છે ને? કાગળ લખશો ને? અમે બધા
અમે બધા ન્યાતમાં એક જણને ત્યાં ગરબા હતા. ગરબામાંથી મોડી રાત્રે પાછા વળતા હું, તન્મન અને એના પિતરાઈ ભાઈ ગરબામાં ખોવાઈ ગયેલ પોતાના ચંપલની વાતે ચડી ગયા. એના કાકાનું ઘર આવતા એનો ભાઈ અમને એકલો મૂકીને ચાલ્યો ગયો ત્યારે મેં અમારા રોમાન્ટિક વાર્તાલાપનો અનુકૂળ આરંભ શોધી કાઢ્યો. તારી ચપ્પલ ખોવાઈ ગઈ? હા. મારી મોજડી ચાલશે? ના, હું કાલે મુંબઈ જવાનો છું, નહીં તો તારા માટે નવી ચપ્પલ લાવી આપત. નથી બોલવાની. શું બોલું? કંઈ પણ. સારું, હું જે પૂછું તેનો જવાબ તો આપ. તમને અમારા જવાબની શી ગરજ? તમને નોકરી જોઈતી હતી, તે મળી ગઈ, અને મુંબઈ જઈને એક કાગળ લખવાના હતા તે. નોકરી નવી સવી છે એટલે કામનો ભાર ખૂબ જ રહે છે, પણ તું તો પત્ર લખી શકે ને? મને તો એમ હતું કે. કે શું? ના, કઈ નહીં. તને મારા સમ. ના, હમણાં નહીં કહું. ક્યારે કહીશ? તમે મુંબઈ જઈને કાગળ લખશો ત્યારે. તન્મનને કાગળ નહીં લખવા પાછળનું કારણ મારી બાલિશ જીદ હતી. તન્મને મને પહેલો કાગળ લખવો જોઈએ, મારા પુરુષત્વ અને મર્દાનગીનો સવાલ હતો. હું પહેલો પત્ર લખું તો જગતભરના પુરુષ વર્ગે લાજી મરવું પડે. તન્મને મેં જ્યારે આ કહ્યું ત્યારે ખૂબ હસેલી, પણ એની વાત તો એણે મને કદી કહી જ નહીં. યોગ્ય મુહૂર્તમાં અમારા લગ્ન નક્કી થયા. ઘરમાં પ્રચંડ ધમાલ શરૂ થઈ. વૃદ્ધોના મતે આ એમણે માલવાનો છેલ્લો લાવો હતો. પિતાજી પણ નિવૃત્ત થવામાં હતા એટલે અમલદારીના રૂઆબના પ્રદર્શનની પણ છેલ્લી તક હતી. આથી મારા લગ્નમાં વરરાજાને ઘોડે બેસાડવા અને સાવેલા સામેલ કરવાનું નક્કી હતું. જનુભાઈએ વળી રજાક બેન્ડનું જ પાકું કરી દીધું. આ પેલા બેન્ડ વાળાના ત્યાં જાઓ, બેન્ડ વાળાના ત્યાં જાઓ, એને કો ટાઈમસર આવી જાય, નહીતો પાછો ટાઈમસર નહીં આવે. કેટલા વાગ્યાનું કહો? એટલે ગરમા ગરમીનું પ્રમાણ પણ ઓછું હતું, પણ તોય લગ્ન પ્રસંગે આપણે ગમે તેટલી સંભાળ રાખીએ છતાં તકરાર ઊભી થવાની જ. કશો આ શું બધી માથાકૂટ લઈને બેઠા છો? વરઘોડાનો સમય થઈ ગયો છે. જુઓ, 100 વાતની એક વાત. સૌથી પહેલા છે તેતરલા, પછી કમળા, એની આગળ ચંદ્રકાંત, અને સૌથી છેલ્લે વિનોદ. વિનોદ પાછળ ના રહેવાની ગૌરી. વિનોદ તો વરરાજાના કાકાના દીકરા ભાઈનો દીકરો છે. તરલા પછી એ જ શોભે. એવું ના ચાલે, અમે એમ તો મોસાળ્યા કહેવાય. મારો ચંદ્રકાંત કમળા પાછળ જોઈએ જ ને. તે અમે કઈ ઓછા તાબાના નથી થયા. આ બધી વખતે હું અને સેવકલાલ સાથે જ રહ્યા છીએ. હા જુઓ, એમ દર વખત છે ને, અમને દબાવો નહીં. જો આ વખતે મારું માન નહીં રાખો ને તો અમે જાનમાં જ નહીં આવીએ. કઉ છું, બેઠા છો શું ઉભા થાવ? ચાલો. કેમ, વિપુલ નો વરઘોડો બગાડવો છે તો બેન્ડ બાજા વાળાને ના પાડી આવું કેમ? અરે એમ તો કઈ હોય, પણ આ તો દર વખતે તમે આમાંથી તમે રસ્તો કાઢો. જનુભાઈ, તમે જે કહો ને અમને બધાને કબૂલ. અને તમે વેણી બેન, કબૂલ જ હોય ને જનુભાઈ, વિપુભાઈ નો વરઘોડો બગડે એવું તો એના મોસાળિયા ના જ છે ને. તો જુઓ, પહેલા તરલા, પછી વિનોદ, પછી ચંદ્રકાંત, ને એની પાછળ સરલા. બરાબર છે ને? તમે કરો ને એ ન્યાયી જ વાત હોય જનુભાઈ. જનુભાઈ, ઓ જનુભાઈ, ઘોડે કેટલા વાગે લાણી કે? અરે તને ખબર નથી, 5:30 વાગે ઘોડા અહીંયા હાજર જોઈએ. સેવકલાલજી, પણ તમે આમદને ખોટો ટાઈમ શું કામ આપ્યો? મેં ક્યાં ખોટો સમય આપ્યો છે? એને 5:30 નો ટાઈમ આપશો એટલે 7 વાગે આવશે, અને વરઘોડા વખતે મોટા મોટા અધિકારીઓ અને શેઠિયાઓ આવવા માંડ્યા હશે ત્યારે આમદને શોધવા કોણ જશે? મારો બાપ. આમદ 4 વાગે આવી જજે, અને ના ફાવે એવું હોય ને તો પહેલેથી સ્પષ્ટ કહી દેજે. હું તો 2 વાગે જ ઉભો કરી દઉં સાહેબ. 7 કોને જાતી લાવી સામાન? ચિનુભાઈ શેઠ ને ત્યાં ચિઠ્ઠી લખી દો, એના જેવો 7 સામાન કોઈની પાસે નહીં. એના કરતા ભીખા મણિયાર ને ત્યાંથી સાજ મંગાવીએ તો? એને ખલાસ થઈ ગયે, 5 વર્ષ થઈ ગયા. આમાં ઘોડો કયો લાવીશ? 800 રૂપિયાનો અરબી ઘોડો હમણાં જ લાવ્યો છું. વિપુભાઈ ને ગધેડાની સવારી તો આવડતી નથી,
કે તારા આરબ ઘોડા પર કેટલું ટકવાના હે શરૂઆતમાં જ અપશુકન થાય તો સાહેબ જો પાછળથી ધક્કો મારીએ અને ડગલું ચાલે એવો ઘોડો લાવજે બકરી જેવો શાંત સમજી ગયો સાહેબ સમજી ગયો બરાબર ચાર ના ટકોરે હાજર થઈ ગઈ નરહર રામજી આ તો સાવચેતી માટે અને ફજેતી ના થાય એટલા માટે વરઘોડાની વાડી કન્યાના ઘર પાસે જેટલી મોડી લૂંટાય એટલો જસા પણ એની વ્યવસ્થા થઈ ગઈ છે વાડી સાચવા પહેલેથી જ બે પટાવાળા અને આપણી નાતના બે ચાર અનુભવીઓને ગોઠવી દીધા છે એટલે વાડીમાં આવેલી પૂતળી આપણી જ રહેવાની લગ્નનો વરઘોડો નીકળવાની ઘડીઓ ગણાતી હતી થોડી વારમાં સાજન માજનથી શેરી ઉભરાવા લાગી વરઘોડાનો માર્ગ નક્કી હતો જનુભાઈએ સૌ સાથે ઝઘડીને ગજ ગતિએ વરઘોડાને ચાલતો જ રાખ્યો ને એમ તનમનના દરવાજે પહોંચ્યા લગ્ન પૂરા થયા વહુ વર વિદાય થતા હતા ત્યાં શિવશંકરભાઈ મારી પાસે આવ્યા મારી દીકરીને સાચવજો લાડકી છે તમને સોંપું છું આજે હું તમે સચમાં ચિંતા નહીં કરો મારી દીકરી જેવી છે હા અને ભૂલ થાય તો માફ કરજો આવો ભાભી એ ભાભી આ ચોરીમાં વિપિનભાઈ સાથે શું વાતો કરતા હતા જાઓ જાઓ હું ક્યાં કઈ વાત કરતી હતી મને તો બહુ ઊંઘ આવતી હતી તો હું તો સૂઈ ગઈ હતી અચ્છા એમ ભલે ચોરીમાં સૂતા એ ભલે સૂતા પણ હવે અહીંયા ના સૂતા વિપિનભાઈ સાથે વાતો કરજો હું જાઉં છું કયા ચાંદને જોઉં આજે પૂનમનો ચાંદ પણ તારી સામે ઉભો લાગ્યો